आम आदमी पार्टी ना नेताओ पर થયેલા હુમલાને લઈને તંત્રને અપાયું આવેદન। પંચમહાલથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ પર જનસંવેદના યાત્રામાં થયેલા હુમલાના પડઘા પંચમહાલ જિલ્લામાં પણ પડ્યા છે। કોટડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા તંત્રને લેખિત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકરો પર જે હુમલો થયો છે તેના અનુસંધાનમાં જનજાગૃતિ અભિયાન તથા સીએમનું ધ્યાન દોરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યાલયથી કલેક્ટર, મામલતદાર અને આમ આદમી પાર્ટીના સંગઠન તથા કાર્યકરો ઉમેદવારો રેલીનું આયોજન કરશે। આવેદનપત્ર પર કાર્યવાહી હાથ ધરી અને અસામાજિક અને હિંસક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્ર આપવા માટે જિલ્લા ઉપપ્રમુખ સહિતના કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। આમ આદમી પાર્ટી પંચમહાલ જિલ્લા તરફથી આજ રોજ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે। ગઈકાલે જે જૂનાગઢ જિલ્લામાં વિસાવદર ગામમાં જે આમ આદમી પાર્ટીના નેતાઓ યશુદાન ગઢવી, મહેશ સવાણી, પરવીન દાન પર જે જીવલેણ હુમલા અને કાર્યકર્તાઓ પર જે બીજેપી તરફી જીવલેણ હુમલા થયા છે એમને અમે સખત વિરોધ કરીએ છીએ। આ નિંદનીય કૃત્યને બહુ ખોટું કર્યું છે અને એ ગુનેગારોને સખ્તમાં સખ્ત સજા આપવામાં આવે એવી અમારી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।